इंटरनेशनल समर्पित ओटीटी इंडियामां हूँ छू ध्रुवेश। हाल श्रावण मास चाली रह्यो छे अने बीजी तरफ चोमासानुं वातावरण होवाथी अनेक लोको बीमार थई रह्या छे। एवामां जेतपुरना शहर तेमज ग्राम्य विस्तारमां रोगचाळाए भरडो लीधो छे। જન્માષ્ટમીના તહેવારો પૂર્વે જ રોગચાળો વકર્યો છે અને સિવિલ હોસ્પિટલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, તો દિવસભર ગરમી અને રાત્રે બરફીલો પવન, તો વરસાદી મિશ્ર વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગચાળાનો ભરડો વધુ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। जेतपुर सिविल हॉस्पिटल नी ओपीडी अने लेबोरेटरी मां आवता दररोजना 300 थी 400 लोको वायरल इन्फेक्शन ना सकंजामां सपड़ाया छे। शहेरमां सर्दी उधरस ताव जेवा वायरल इन्फेक्शन ना केसमां एकाएक चिंताजनक वधारो थयो होवानुं जेतपुरना आरोग्य विभाग द्वारा जाहेर करवामां आवेला रिपोर्ट परथी जाणवा मळ्युं छे। ठंडी अने गरमी बंने मिश्र वातावरणथी इन्फ्लुएंजा प्रकारना वायरसथी इन्फेक्शन फैलाई रह्युं छे। વાયરલ ઇન્ફેક્શનમાં આવી ગયેલા દર્દી છીંક ખાય કે બોલે તો પણ તેનો ચેપ અન્યને લાગે છે, તો આ રીતે ખૂબ બહોળી રીતે સમૂહમાં વાયરલ ચેપ લાગતા વાયરલ ઇન્ફેક્શનથી ફેલાતો રોગચાળાનો ભરડો વધ્યો છે। લેબોરેટરી સિવિલ હોસ્પિટલના ઓપીડીમાંથી મોકલાતી વિવિધ બીમારીના કેસની વિગત અને આરોગ્ય કેન્દ્રમાં આવતા કેસ પરથી સરેરાશ રોજના જેતપુર સરકારી હોસ્પિટલમાં 300 થી 400 થી વધુ લોકો વાયરલ ઇન્ફેક્શનનો શિકાર બની રહ્યા છે। જ્યારે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાયરસના ભરડામાં દવાખાનાઓમાં કતારો લાગે છે। સૌથી વધુ કેસ શરદી ઉધરસ અને તાવના છે। ઇન્ફ્લુએન્ઝા પ્રકારનો વાયરસ મિશ્ર ઋતુમાં ખૂબ ચેપી અને ઝડપથી પ્રસરી રહ્યો છે। ઠંડી અને ગરમી ભર્યા મિશ્ર વાતાવરણમાં ઇન્ફ્લુએન્ઝા પ્રકારનો વાયરસ બમણા જોડે સક્રિય થઈ રહ્યો છે, તો શરદી તાવ કડતર થવી નાક સતત ટપકતું રહેવું પેટ અને માથામાં સતત દુખાવો થવો રોગચાળાના પ્રાથમિક લક્ષણો જણાઈ રહ્યા છે। અંદાજે લાસ્ટ ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો રોજના 350 થી 450 નવા કેસ અને 100 થી 125 જૂના કેસ, એટલે એવરેજ ઓપીડી 450 થી 450 અમારે રહ્યો છે અને દર્દીઓ બધા પ્રકારના આવતા હોય છે। તહેવારો પૂર્ણ થયા બાદ દર્દીઓની સંખ્યામાં અચૂક વધારો થાય તેવી પૂરતી શક્યતા છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ ખૂબ જ ચિંતામાં ડૂબ્યું છે। ત્યારે આરોગ્ય અધિકારીઓએ અપીલ કરી હતી કે લોકો સ્વેચ્છાએ જાગૃતતા દાખવી રોગચાળાને અટકાવે તેમજ શક્ય હોય ત્યાં સુધી તહેવારો નિમિત્તે બહાર હરવા ફરવાને કારણે રોગચાળો વધુ ફેલાવવાની દહેશત રહી શકે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ કરી। વધુમાં કોરોનાથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનની કામગીરી યુદ્ધના ધોરણે વેગવંતી બનાવી, ત્યારે જેતપુરના 11 જેટલા ગામોએ સંપૂર્ણપણે વેક્સિન મુકાવી કોરોના મુક્ત ગામો બન્યા છે। અત્યારે ટૂંકમાં મિક્સ સિઝન ચાલે છે, જનરલી થોડો વરસાદનું સિઝન છે, ગરમીનું સિઝન છે, આ બધું વાતાવરણ મિક્સ થાય છે, એના કારણે તાવ શરદીના કેસોમાં જનરલી વધારો દેખાયેલો છે અને આપણે તાવ શરદીના કેસો આવે છે, એટલે આપણે જસ હમણાં મહામારીમાંથી જે પસાર થઈ રહ્યા છીએ કોરોનાના, એટલે કોરોના રિલેટેડ બધા જે સેમ્પલ્સ હોય છે, આરટીપીસીઆર સેમ્પલ, એ બી અત્યારે બધી ફેસિલિટીમાંથી વ્યવસ્થિત પ્રમાણમાં લેવામાં આવે છે। દરરોજના અરાઉન્ડ જેતપુર તાલુકાના 250 જેટલા સેમ્પલ આરટીપીસીઆરના લેવામાં આવે છે અને ટચવુડ અત્યાર સુધી મોટાભાગના સેમ્પલ ઓલમોસ્ટ નેગેટિવ આપણા આવ્યા છે। સમાચારો મળ્યા ચંદ્રમા ઇન્ડિયા।